गुजरात सहित દેશભરમાં દરેક જગ્યાએ ગીરની કેસર કેરીની અલગ માંગ રહેતી હોય છે। જૂનાગઢ ગીર સોમનાથની જે તાલાળા પંથકની કેરી છે તેની કેસર કેરીનો સ્વાદ માણવા માટે સ્વાદ રસિકો એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે। ત્યારે ખેડૂતો હવે વિદેશમાં પોતાની કેસર કેરી એક્સપોર્ટ કરતા થયા છે। હાલમાં 400 ખેડૂતોએ પોતાનું રજિસ્ટ્રેશન વિદેશમાં કેરીને એક્સપોર્ટ કરવા માટે કરાવી લીધું છે। આવો જાણીએ સમગ્ર વિસ્તૃત માહિતી આ અહેવાલમાં। नमस्कार, मारू नाम विशाल अदवाणी, मददनीश बागायत नियामक जूनागढ़। मित्रों, आपणे जेनी आतुरतापूर्वक दर वर्षे राह जोता होईए छीए वो फळोना राजा केरी हवे टूंक समयमां ज आपणी वच्चे बजारमां उपलब्ध थशे। आपणा आ सौराष्ट्रनी जे केसर केरी छे फक्त गुजरात अने भारतमां ज नहीं पण विदेशमां पण खूब ज ख्यातम वस्तु छे अने आपणे पुष्कळ प्रमाणमां तेनो निकास पण करीए छीए। आपणा सौराष्ट्रना खेडूत मित्रों छे जे जूनागढ़ गीर सोमनाथना, एमनी वात करूं तो गत वर्षे આપણે જૂનાગઢ ગીર સોમનાથના જે એક્સપોર્ટના યુનિટો આવેલા છે ત્યાંથી 75 મેટ્રિક ટન કેરીની નિકાસ કરેલ હતી અને ઓલ ઓવર ગુજરાતની જો વાત કરું તો 449 મેટ્રિક ટનની નિકાસ થયેલી હતી કેરીની। હવે અહીંના ખેડૂતો છે એ અમદાવાદ, સુરત, વડોદરા, બોમ્બે અને અહીંયા જે બે યુનિટ આવેલા છે તેના પરથી વેપારીઓ જે છે તેની સાથે લિંકઅપ કરી અને કેરીની નિકાસ કરતા હોઈએ છીએ અને બાગાયત ખાતું તેમને આ બાબતનું પ્લેટફોર્મ પૂરું પાડે છે। બાગાયત ખાતા દ્વારા જે અપેડા એક્સપોર્ટ કરતી એજન્સી છે એનું મોનિટરિંગ કરતી, એમાં આપણે ખેડૂતોનું રજિસ્ટ્રેશન પણ કરીએ છીએ। આ વખતે આપણે લગભગ 400 ખેડૂતનું રજિસ્ટ્રેશન આ અપેડાની અંતર્ગત વિનામૂલ્યે ખેડૂતોને કરી આપ્યું છે। આપણે કેરીનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે વિદેશમાં જે ડિમાન્ડ હોય છે એ એક સરખી સાઇઝની કેરી અને વજનમાં 250 થી 350 ગ્રામની જે કેરી હોય છે એની ડિમાન્ડ ખૂબ જ રહેલી છે। એટલે ખેડૂત પોતાના ઉત્પાદનનો જે ટોટલ ઉત્પાદન છે એનો 50-60% માલ છે એ થોડું સોર્ટિંગ ગ્રેડિંગ કરીને એક સરખી કેરી અલગ તારવે અને જો માર્કેટમાં મૂકે તો એને એનો એક્સપોર્ટનો પ્રીમિયમ ભાવ મળી શકે છે અને ખેડૂતની આવકમાં પણ વધારો થઈ શકે છે। આમ હાલમાં આ વર્ષે વિદેશમાં પોતાની કેસર કેરી એક્સપોર્ટ કરવા માટે 400 થી વધુ ખેડૂતોએ એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું છે। આ 400 ખેડૂતો વેપારી થકી પોતે વિદેશમાં પોતાની કેરી મોકલી શકશે। દર વર્ષે કેસર કેરીની માંગ ભારતભરમાં રહેતી હોય છે ત્યારે વિદેશમાં પણ કેસર કેરીના સ્વાદ રસિકોને ગીર પંથકની કેસર કેરી વહેલી તકે ખાવા મળશે। આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।